બનાસકાંઠામાં ચોરીના બનાવ ખૂબ વધી ગયા છે, ત્યારે દિયોદર પોલીસને બે ચોરીના આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. પોલીસની હિરાસતમાં ઉભેલ આ આરોપીનો ચહેરો ભોળો છે, પરંતુ આ ભોળા ચહેરા પાછળ ચોરીના બનાવને અંજામ આપવા માટે આ આરોપી માસ્ટરમાઇન્ડ છે. થોડા સમય પહેલા દિયોદર શહેરમાં મોબાઈલની દુકાન અને કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે બંને ચોરી મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા બનાસકાંઠા એલસીબી પોલીસની મદદ લીધી હતી અને સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સણાદરના મુકેશ ઠાકોર નામનો શખ્સ શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરાઈ હતી, જેમાં પોલીસે સઘન પૂછપરછ કરતાં દિયોદર કરિયાણાની દુકાનમાં 29,470 રૂપિયાના સરસામાનની ચોરી અને મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ નંગ 34 જેની કિંમત 72,441 રૂપિયા તથા મોબાઈલની એસેસરીઝની કિંમત 14,795 રૂપિયા અને કુલ કિંમત 87,236 રૂપિયાનો સરસામાન પણ કબજે લીધો હતો. આ ચોરીનો આરોપી મુકેશ ઠાકોર આ ચોરીને અંજામ આપવા માટે અન્ય 3 ઈસમની પણ મદદ લીધી હતી, જેમાં પોલીસે હરેશ ઠાકોર, કોમલ બેરંગી અને શૈલેષ ડાબીને અટકાયત કરવામાં આવી છે અને તમામ આરોપીને કોરોના ટેસ્ટ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેમાં આ 4 ઈસમો રાત્રિના સમયે મોટરસાઇકલની મદદથી શહેરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપતા હતા. હાલ તો દિયોદર પોલીસે 2 ચોરીનો ભેદ ઉકેલ્યો છે, જોકે અન્ય ચોરીના ભેદ પણ ઉકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.